નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છોટા શૈલેષ આપણું યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું જો આ વિડિયો તમને ગમે તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો કોમેન્ટ કરો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે જનરલ નોલેજના આજે આ વિડીયાની અંદર વિડીયા લેક્ચરની શરૂઆત કરીએ તો આજે આ વિડીયા લેક્ચરની અંદર આપણે વન્યજીવ વન્યજીવ પ્રશ્ન મંચ જે છે વન્યજીવ વિશે જે પ્રશ્ન છે આપણને અંદર આપણે જોવાના છે તો શરૂઆત કરીએ વન્યજીવ પ્રશ્ન મંચ તો એમાં સૌ પ્રથમ પેલો પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો કે ભાઈ વાઘ છે ટાઈગર જે કે તે બીજો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો કે ભાઈ મોર છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો કે કમ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ ગુજરાતમાં રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો તો રાજ્ય પ્રાણીનું પહેલાં કહીએ તો કે ભાઈ સિંહ છે અને રાજ્ય પક્ષીની વાત કરીએ તો સુરખાબ એટલે હંસ રેડી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરલનું મુખ્ય મથક કયું છે તો ગ્લાઇન્ડ રેડી ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો તો કે જીમ કોબેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાચલમાં આવેલો છે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે જોઈએ તો કે ભાઈ ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી તો કે વર્ષ બે હજાર ઓગણીસો ને બોતેરમાં વાઘ પરિયોજના હેઠળ ત્રેવીસ રાષ્ટ્રીય ઉદ્યાનો ઉદ્યાનો અને અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે ત્યારબાદ આઠમો પ્રશ્ન જોઈએ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ક્યુ છે બ્લાઇન્ડ ઇંગલ નામનું જે છે એ રાષ્ટ્રીય પક્ષી છે પણ એ અમેરિકાનું છે ત્યારબાદ નવમો પ્રશ્ન કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે તો કે દીપડો શું દીપડો જે છે એ બીજી વખત એનો ઉપયોગ કરે છે ત્યારબાદ દસમો પ્રશ્ન આપણે જોઈએ તો કે ઓસ્ટ્રેલિયાનું પ્રાણી કયું છે તો કે કાંગારું અગિયારમો પ્રશ્ન ન્યૂઝીલેન્ડ રાષ્ટ્રીય રાષ્ટ્ર પક્ષી ક્યુ છે તો કે કીવી રેડી ત્યારબાદ બારમો પ્રશ્ન આપણે જોઈએ બારમો પ્રશ્ન લુપ્ત થયેલો ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું નથી તો કે મોરેશિયન ટાપુમાં ક્યાં મોરેશિયન ટાપુમાં તેરમો પ્રશ્ન પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી ક્યુ છે ઇસ્ટન ગોક્સ ઓપ ચૌદમો પ્રશ્ન પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે તો કે કાયાર પંદરમો દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો કે ગ્રીનલેન્ડનો ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ સોમો પ્રશ્ન આપણે જોઈએ તો કે સોમો પ્રશ્ન છે ભારતમાં કઈ કઈ જાતિના રીસ જોવા મળે છે તો કે ભાઈ એમાં ચાર પ્રકારના રીસ જોવા મળતા હોય છે એમાં પહેલો છે હિમાલય બ્રાઉન બિરિયર એશિયાટિક બ્લેક બિયર ત્રીજો થોલ બિયર અને ચોથો સન બિયર આ ચાર જાતના રીસ આપણા દેશમાં ભારતમાં જોવામાં આવે છે ત્યારબાદ સત્તરમો સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરે છે તો કે સૂર્યાસ્ત પછીના એક કલાક સિંહ ગર્જના કરે છે અઢારમો પ્રશ્ન બિલાડી દિવસમાં કેટલા કલાક સૂવે છે તો કે ભાઈ સો કલાક સુવે છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આપણે જોઈએ તો ઓગણીસમો પ્રશ્ન છે ભારતમાં પૂંછડી વગરના કયા જાનવર જોવામાં આવે છે તો કે હુલો ગીબલ અને ન કા રંગનો અને માંદા સોનેરી રંગની હોય છે ત્યારબાદ વીસમો પ્રશ્ન પ્રાણી જાતમાં સર્વસામાન્ય પદ્ધતિ કઈ ગણાય છે તો કે પોલિગીમી એક વખત એક કરતાં વધુ પત્ની કે પત્ની હોવાથી પત્ની હોવાથી બહુ પતિત્વ કે પતિત્વ છે ત્યારબાદ એકવીસમાં કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે ઓળખાય છે તો કે કોરલ અને તથા પલ્સ ત્યાર બાદ બાવીસ પ્રશ્ન આપણે જોઈએ તો કે બાવીસ મો પ્રશ્ન છે કયું કીટક રોયલ જેવી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે તો કે ભાઈ મધમાખી ત્યારબાદ પ્રશ્ન છે કયા પ્રાણીમાંથી કિસ્મનનો ઊન પ્રાપ્ત થાય છે તો કે સાઈબેરિયન ચોવીસમો પ્રશ્ન જોઈએ કયા એશિયાઈ પ્રાણીને પકડીને મારે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે તો કે ડુંગોર દરિયાઈ ગાય વનસ્પતિ આહારી કાદવ દરિયાઈ સત્તન પ્રાણી પચીસમો દુનિયામાં સૌથી વિશા પથ્થ પથરા કોરલની રચના કયા સ્થળે જોવામાં જોવા મળે છે તો કે ઓસ્ટ્રેલિયાના ક્વિલનમાં ગીગેટ બેરિયર રીતે ખાતે જે દરિયાઈનો સૌથી મોટો દરિયાઈ ઉત્પન્ન દરિયાઈ ઉદ્યાન છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ